ઘણા લાંબા સમયથી જ એની રાહ જોવાઈ રહી હતી એ કોરોના વેક્સિનનો શુભારંભ આજથી થઈ ગયો છે. આજે અંતર્ગત આજે ખેડ બ્રહ્માની જનરલ હોસ્પિટલમાં સાંસદ રમીલાબેન બારાના હસ્તે રસીકરણના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કોરોના વાયરસે સમગ્ર દુનિયાને ભરડામાં લીધો હતો તે સમય અને આજના સમયમાં ઘણો ફરક દેખાતા મનુષ્ય માત્રના ચહેરા પર આજે સ્મિત જોવા મળ્યું હતું. સમગ્ર દેશમાં આજે કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીકરણનો પ્રારંભ થયો હતો. તેની સાથે સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્માની જનરલ હોસ્પિટલમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને તેમજ રસીના બોક્સને કુમકુમ તિલક કરીને રસીકરણના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રમીલાબેન બારાએ જણાવ્યું કે યાત્રાધામ અંબાજી માતાજીના ધામમાંથી રસીકરણની શરૂઆત કરવામાં આવી છે, એટલે રસી લેનાર દરેક વોરિયરની માં રક્ષા કરશે. કોવિડ-19નું રસીકરણનો શુભારંભ આજે થઈ ચૂક્યો છે. દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈએ આજે સમગ્ર દેશવાસીઓ સમક્ષ વાયુ એક સંદેશ આપીને આજે ખુલ્લો મૂક્યો છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકાર પણ સમગ્ર રાજ્યની અંદર આ ભગીરથ કાર્યક્રમનો શુભારંભ કર્યો છે. ત્યારે આપણા ગુજરાતના છેલ્લા જિલ્લા અને છેલ્લા તાલુકામાં આજે આ કામ શુભારંભ થયો છે. સમગ્ર તબીબોએ સમગ્ર વહીવટી ટીમે ખડે પગે રહીને આ કાર્યક્રમને સારી રીતે પાર પડે એ માટે કામગીરી કરી છે. રસી લેનાર ડોક્ટર મણિભાઈ પટેલ તથા ડોક્ટર પરેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે દરેક નાગરિકે કોરોનાની રસી જોઈએ, તેની કોઈ આડઅસર થતી નથી અને જો કોઈ પણ આડઅસર થશે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તેની સારવાર મફત કરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. સાથે પ્રથમ રસી લેનાર ડોક્ટર વિપુલ ચૌધરીએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. આ પ્રસંગે જનરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર હિતેશ બ્રહ્મભટ્ટ, તાલુકા આરોગ્ય અધિકારી આર ડી ગોસ્વામી, પ્રાંત અધિકારી હાર્દિશા, ખેડ બ્રહ્મા તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ પટેલ સહિત તમામ આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા જ મેં ફર્સ્ટ વેક્સિન એસડીએચની અંદર ફર્સ્ટ વેક્સિનેશન લીધેલી છે. મારે અત્યારે મેં 11:30 વેક્સિન લીધેલું છે, અડધો કલાક થઈ ગયો છે અને બહુ સરસ અને એક પોઝિટિવ ઇફેક્ટ છે કે જે કોરોના વિશે જે વેક્સિન શોધાઈ છે અને આપણે કોરોનાને નાબૂદ કરવા માટે જે વેક્સિનેશન શિલ્ડ તરીકે લાવ્યા છે એ બહુ જ સરસ વસ્તુ છે અને દરેકનું જે એપ્લિકેબલ છે એ લોકોએ વેક્સિનેશન લેવું જ જોઈએ. ભરત ચૌહાણ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ખેડ બ્રહ્મા.